દીપક સમાચારમાં આગળ વધીએ. પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડ આપઘાત મામલે પત્ની ડિમ્પલ રાઠોડ પહોંચ્યા છે ગાંધીનગર. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને આવેદનપત્ર તેઓ આપવાના છે. ઉલ્લેખનીય છે કે આ મામલે કાર્યવાહીને લઈને તેઓ જણાવી રહ્યા છે, તો ડીવાયએસપીની ધરપકડની માંગ પણ તેઓ કરી રહ્યા છે. પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડ આપઘાત મામલે તેમના પત્ની ગાંધીનગર પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ સચિવાલય પહોંચીને જે ચીમકી ઉચ્ચારી હતી, આત્મવિલોપનની ચીમકી, જોકે ત્યારબાદ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ગઈકાલે મને આશ્વાસન આપવામાં આવ્યું હતું, ખાતરી આપવામાં આવી હતી, બાંહેધરી આપવામાં આવી હતી, કારણે હું હવે વિશ્વાસ રાખું છું કે આ મામલે યોગ્ય તપાસ થશે. પરંતુ બીજી તરફ હવે પત્ની જે ડિમ્પલ રાઠોડ છે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને આવેદનપત્ર આપનાર છે. પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડ આપઘાત કેસ મામલે ડીવાયએસપી સામે જે આરોપો લગાવવામાં આવ્યા હતા, ગંભીર આરોપો સાથે હવે તેમની ધરપકડ થાય અને આ મામલે યોગ્ય કાર્યવાહી થાય, ન્યાય મળે તેવું રટણ સતત પીએસઆઈના પત્ની કરી રહ્યા છે. અને આ જ મામલે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ગાંધીનગર. ગાંધીનગર પહોંચીને તેઓ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને આવેદનપત્ર આપવાના છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહીને લઈને કહ્યું હતું અને ચીમકી પણ આપી હતી. તેમનું કહેવું છે કે અત્યાર સુધી જે આ તપાસને વેગ મળવો જોઈએ તે નહોતો મળ્યો. જોકે બીજી તરફ તેમણે મીડિયાનો પણ આભાર માન્યો હતો. તેમનું કહેવું હતું કે જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ત્યારબાદ જે મેં ખાસ ન્યાય માટેની માંગ કરી હતી તેના કારણે વેગ મળ્યો હતો, પરંતુ બીજી તરફ જે યોગ્ય કાર્યવાહીને લઈને હજુ પણ તેમની જે માંગ છે તે પૂરી નથી થઈ અને આ જ મામલે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે આવેદનપત્ર સોંપવા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને એક આવેદનપત્ર આપવાનું છે. શું રજૂઆત કરવાના છે? એમાં બસ એવું લખેલું છે કે જે મેં આપઘાત કરવાની જે ચીમકી આપી હતી એના માટે મેં 7 દિવસનો ટાઈમ આપ્યો હતો કે 7 દિવસની અંદર જો પોલીસ તંત્ર કંઈક મારા માટે કાર્યવાહી કરશે, એન પી પટેલની ધરપકડ કરશે કે પછી મને પૂરતું ન્યાય આપવામાં આવશે, અને જો કદાચ નહીં આપ્યું તો હું આ પગલું ભરીશ. પણ બીજા દિવસથી પોલીસ તંત્ર થોડુંક હરકતમાં આવ્યું છે અને એમને પોતાની જે કામગીરી છે એ સરખી રીતે કરે છે અત્યારે, એટલું મને સંતોષ છે. એટલા માટે મેં અત્યારે આ કાર્યક્રમ મોકૂફ રાખ્યું છે. પણ મેં મારા નિવેદનમાં એ વાત પણ જણાવી છે કે જો થોડાક દિવસનું ટાઈમ આપ્યું છે અને થોડા દિવસમાં મને આ ન્યાય આપવામાં નહીં આવે તો પછી હું આગળનું પગલું લેતા વિચારીશ નહીં. મેં 15 દિવસનો ટાઈમ આપ્યો છે. એ લોકોએ એવું કીધું છે કે અમે તમને ન્યાય આપવામાં પૂરેપૂરો સાથ આપીશું અને મેં મારા તરફથી 15 દિવસનો ટાઈમ આપ્યો છે. બેન, તમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છો પણ તમને સચિવાલયની સિસ્ટમમાં ફોલો કરવામાં આવે છે એટલે સામાન્ય દિવસોમાં તમે રજૂઆત નહીં કરી શકો. હવે સર હું શું કહી શકું? કઈ કહેવા જેવી કઈ વાત જ નથી રાખી. મારા હસબન્ડને તો ભગવાને બ્લોક કરી દીધા છે અને નીચે અહીંયા સચિવાલયમાં મને આ લોકોએ બ્લોક કરી દીધા છે. મને કંઈ પણ મારી વાત કહેવી હશે તો અહીંયા આ લોકો મને અંદર એન્ટ્રી જ નહીં આપે, કારણ કે અત્યારે જ એવું કીધું છે કે ડિમ્પલવાના નામને બ્લોક કરી દીધું છે. તો અત્યારે મને પોલીસવાળાની નિગરાનીમાં અંદર એ લોકોના અંડરમાં લઈ જવામાં આવે છે. હવે એ તો એ જ જાણે, કારણ કે હું તો ટેરરિસ્ટ લાગુ છું. એ લોકોને આટલી બધી મીડિયા છે ને આ બધું એટલું બધું છે, એટલું બધું તો ટેરરિસ્ટ માટે પણ એટલું બંદોબસ્ત નથી હોતું જેટલું મારા માટે છે. હું મારા હસબન્ડ માટે ખાલી ન્યાય માંગુ છું, એના માટે હું દોષી થઈ ગઈ છું. અને જે દોષી છે જેનું નામ છે સુસાઇડ નોટમાં એ માણસનું તમે ધરપકડ પણ નહીં કરી શકતા, એનું નિવેદન પણ નહીં લઈ શકતા. જો સુસાઇડ નોટમાં મારું કે મારા પરિવારમાં કોઈ પણ સભ્યનું નામ હોત તો શું તમે લોકો અમારી ધરપકડ ના કરત? મારા હસબન્ડની બોડી તો પછી તમે લોકો હાથ લગાડે સાહેબ, પહેલા એના અમારા લોકોની ધરપકડ થઈ હોત. અને એ માણસ 5 મહિનાથી ફરે છે અને એ ઓન ડ્યુટી છે આજની ડેટમાં, તો તમે એને એરેસ્ટ પણ નહીં કરતા, એનું નિવેદન પણ નહીં લેતા. કારણ શું? એના મારા જે મરનાર વ્યક્તિ છે એ તો મારો હસબન્ડ હતો અને આ એનપી પટેલ શું આ પોલીસવાળા બધાનું શું બાપ લાગે છે કે એને એની ધરપકડ નહીં કરતા, એના ત્યાં નહીં જતા? શું છે શું એ લોકોનું રિલેશન? બસ એક એ જ ને કે એને ખાખી વર્દી છે, બસ એ જ છે. એ બહુ માથે ભારે છે એટલે આ લોકો બધા બીવે છે, એ વાત ચોખ્ખી છે. બસ સરકાર એને બચાવવા માટે જ આ 5 મહિના આમ 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 કરીને 5 મહિના કાઢી દીધા છે. મારું કેસ એકદમ ભીનું સકેલવામાં આવે છે. હું કઈ ગાંડી નથી કે મારી 3 વર્ષની છોકરીને મૂકીને હું આત્મહત્યા કરી લઉં, પણ આ લોકો ન્યાય નહીં આપે તો મને કંઈક તો વિચારવું પડશે ને. તો પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડ જેમણે આપઘાત કર્યો ને ત્યારબાદ જે સુસાઇડ નોટમાં ડીવાયએસપી નું નામ હતું ત્યારથી લઈને અત્યાર સુધી ન્યાય માટે લડત 4 મહિનાથી ડિમ્પલબાની સાથે છીએ અને આ 5મો મહિનો
ચાલી રહ્યો છે, પણ ડિમ્પલબાને ક્યાંયથી ન્યાય મળે એવી આશા અમને લાગતી નથી. અમે લોકો એ કે સિંહ સાહેબથી લઈને સીએન સાહેબ સુધી અમે જઈ આવ્યા, અને હવે જ્યારે 14 ડિસેમ્બરે ડિમ્પલબાએ કોન્ફરન્સ કરી ત્યાર પછી પોલીસ હરકતમાં આવી છે, અને ક્રાઇમ બ્રાન્ચે પણ કીધું છે કે અમે બહુ સારી રીતે તમારો કેસ હવે પછી હેન્ડલ કરશું, અને અમને ખૂબ આશા છે. અને અમે લોકોએ પૂરતા પ્રયાસ કર્યા છે કે ડિમ્પલબા આત્મહત્યા અહીંયા આત્મવિલોપન ના કરે, એનો અમારો પૂરતો પ્રયાસ થઈ રહ્યો છે અત્યારે. અને કાલે પણ અમે લોકો એને સમજાવવા ગયા હતા કે આ વસ્તુ આપણે સારી છે નહીં, અને સરકારશ્રીમાં આપણે વિશ્વાસ રાખશું, પણ જો 15 દિવસનો ટાઈમ આપેલો છે પછી જો કંઈ નહીં કરવામાં આવે તો અમે પણ ડિમ્પલબાની સાથે છીએ, અને ડિમ્પલબા જે પણ પગલું ભરશે એમાં અમે એની સાથે કે એના સારા